चैप्टर 7 याम भूमिति भाग बी। स्वाध्याय 7.1 चल दाखला नंबर 3। तमने बिंदुओ आपेला छे के बिंदुओ एक 5 बे 3 -2 -11 असमरेख छे तेम प्रस्थापित करो। तेमज क्यारे का प्रश्न ए रीते पूछाय छे के बिंदुओ 1, 5, 2, 3, -2, -11 समरेख छे के नहीं ते चकाशो। हमें समरेख छे के नहीं है कई रीते ख्याल आवे तो अहीं तमने 3 बिंदुओ आपेलुं छे। हमें आपणे रेन्डमली कोई 3 बिंदु लईए अने ए बिंदुओ केवा होय जो समरेख होय तो ए बी अने बी सी आ बन्ने वच्चेनुं जे अंतर छे ए कोना बराबर थाय ए सी ना बराबर થશે કે એસી બરાબર એબી પ્લસ બીસી। આ રીતે કોઈ પણ બિંદુ આપેલું હોય બી વચ્ચે છે એની બદલે એ વચ્ચે હોય તો શું થાય બીસી બરાબર બીએ પ્લસ એસી। આ રીતે તમને કોઈ પણ મળી શકે સી વચ્ચે મળી શકે એટલે કે ઇન શોર્ટ બે અંતરનો સરવાળો ત્રીજા અંતરના બરાબર થવો જોઈએ તો આપણને એ સમરેખ મળશે બાકી સમરેખ મળશે નહીં। તો ચલો ગણતરી કરી પહેલાં આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધીએ એટલે કે ત્રણે 3 બિંદુઓ વચ્ચેનું આપણે અંતર શોધીએ તો નામ આપી દઈએ કે ધારો કે એ 1, 5 બી 2, 3 ને સી -2, -11 હોય તો ए बी नु अंतर शोधी 1 - 2 - 5 - 3 - 1 चलो 1² + 2² = 4 એટલે મળ્યું વર્ગમૂળમાં 5 એકમ। चलो ત્યારબાદ बी सी तो 2 + 2² + 3 + 11 हवे समझ में आ गयु हे कि आप 11 कई प्लस शा माटे करे 4² = 16 अने हवे थाय छे 14² = 196। चलो तो आपने शू मळशे 96 એટલે આ શું થશે 212। ત્યારબાદ હવે આપણને મળશે એસી 212 એકમ। એસી એટલે 1 + 2² + 5 + 11। ચલો 3² = 9 16² = 256। ચલો 256માં આપણે 9 ઉમેરીએ તો શું મળે 265 એકમ। હવે તમે જોઈ શકો છો કે આ વર્ગમૂળ મળે છે કોઈ કોઈને રિલેટેડ વર્ગમૂળ મળતા નથી એટલે કે આના જે અંતર જે છે એ કેવા થશે સરવાળો જે છે એ મળી શકશે નહીં એટલે કે એસી બરાબર નથી ए बी प्लस बी सी तेथी समरेख मळशे त्यारे आपणने केवा जवाब मळशे ए पण ख्याल आवी जशे। जो आ वर्गमूळमां 5 वर्गमूळमां 212 अने वर्गमूळमां 265 तमे कोई पण वर्गमूळनुं अंदरो अंदर कोई रीते एडजस्टमेंट करी शको ए रीते नथी एटले के आपणने आ जे बिंदु केवा मळे छे असमरेख मळे छे के बिंदुओ
एक पांच बे त्रण अने माइनस बे माइनस अग्यार ए असमरेख बिंदुओ छे। त्यारबाद आवे छे चकासो के तमने त्रण बिंदु आपेला छे कि समद्वि बाजु त्रिकोणना शिरोबिंदु छे। समद्वि बाजु त्रिकोणना शिरोबिंदु छे तो ध्यान आपजो दाखलामां शुं करवानुं छे ए हुं तमने कहूँ छूँ, गणतरी तमारे पोते करवानी छे। चलो रकम लखी दऊं कि शुं कयुं छे ए समजावी शकाय कि पांच माइनस बे छ चार अने सात माइनस बे ए समद्वि भुज अथवा तो समद्वि बाजु त्रिकोणना शिरोबिंदुओ छे। तो समद्वि बाजु त्रिकोण एटले केवुं होय, एनी बे बाजु केवी होय, समान मळे। तो आज रीते आपणे नाम आपी ए बी सी बधानुं अंतर शोधवानुं रहेशे। जो तमने कोई पण बेनुं अंतर समान मळे, कोई पण बेनुं आ जे जवाब छे केवो मळे, समान मळे, तो केवुं थशे, समद्वि बाजु त्रिकोणना शिरोबिंदु थशे। जो समान नहीं मळे तो ए समद्वि बाजु त्रिकोणना शिरोबिंदु मळशे नहीं। चलो हवे आपणे जोईए तो आपणने एक दाखलो आपेलो छे, दाखला नंबर पांच। શું આપેલું છે એના વિશેની માહિતી મેળવીએ કે એક વર્ગખંડમાં ચાર વિદ્યાર્થી ચાર મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવ્યા બિંદુ એ બી સી ડી દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એ બી સી ડી ચોરસ છે। ચમેલી અસહમત થાય છે। તો અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો। એટલે કે આ ચાર બિંદુ આપણને આપેલા છે, હવે આ ચાર બિંદુના પહેલાં માપ શોધી લઈએ, ત્યારબાદ એ ચોરસ છે કે નહીં તે પણ ચકાસીએ। હવે ચોરસ હોય, જો ચોરસ હોય તો શું મળે, સૌથી પહેલાં એની ચારે બાજુ કેવી મળે, સમાન મળે। ત્યારબાદ એના વિકર્ણોના માપ કેવા થશે, સમાન થશે। કેવા થશે, વિકર્ણના માપ કેવા થશે, સમાન થશે। એટલે આટલું આપણને બતાવવાનું રહેશે। તો જોઈએ પહેલાં એ એ કેટલું થશે, ત્રણ ચાર। બી કેટલું મળશે, છ સાત। સી આપણને મળે છે નવ ચાર અને ડી મળે છે છ એક। તો ચલો જોઈએ, એ આપણને મળે છે ત્રણ ચાર, બી આપણને મળે છે છ સાત, સી આપણને મળે છે નવ ચાર અને ડી મળે છે છ એક। તો સૌથી પહેલાં આપણે ચારે બાજુ સમાન છે કે નહીં તે જોઈએ, આપણને ચોરસ સાબિત કરવું છે। તો ચોરસ માટે શું આવે, ચારે બાજુના માપ કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ। ત્યારબાદ તેના વિકર્ણો કેવા હોય, સમાન હોય, અથવા એક વિકર્ણનું અંતર શોધી અને પાયથાગોરસનો પ્રમેય પણ લગાવી શકીએ છીએ। એટલે કે સૌથી પહેલાં આપણને ચાર બાજુના માપ તો શોધવાના જ છે, ત્યારબાદ ચાર બાજુના માપ શોધાઈ ગયા પછી તમે વિકર્ણોના માપ શોધી અને સમાન છે કે નહીં તે બતાવી શકો છો, અથવા એટલે કે આપણે વિકર્ણોના માપ શોધીને પણ દાખલો કરી શકીએ છીએ, અથવા પાયથાગોરસનો પ્રમેય લગાવીને પણ દાખલો કરી શકીએ છીએ। તો ચલો
સૌથી પહેલા આપણે બધી જ બાજુના માપ છે એ શોધીએ. તો એ બી શું મળે છે? 3 - 6 નો વર્ગ + 4 - 7 નો વર્ગ, 9 + 9 એટલે કે 3 વર્ગમૂળમાં 2 એકમ. પછી આવ્યું BC, તો 6 - 9 નો વર્ગ + 7 - 4 નો વર્ગ, 9 + 9 3 વર્ગમૂળમાં 2 એકમ. CD, 9 - 6 નો વર્ગ + 4 - 1 નો વર્ગ, 9 + 9 એટલે કે 3 વર્ગમૂળમાં 2 એકમ. AD, 6 - 3 નો વર્ગ + 1 - 4 નો વર્ગ, 9 + 9 3 વર્ગમૂળમાં 2 એકમ. ચલો હવે આપણને શું મળે છે? બધી બાજુ સમાન મળે છે. હવે વિકર્ણો જોઈએ. તો વિકર્ણો કયો થાય? AC અને BD. 3 - 9 નો વર્ગ + 4 - 4 નો વર્ગ એટલે આ થશે 6 નો વર્ગ + 36 એટલે આવે 6 એકમ. 4 - 4 તો 0. બીજું વિકર્ણ મળશે આપણને BD. 6 - 6 નો વર્ગ + 7 - 1 નો વર્ગ એટલે કે 36 6 એકમ. તો હવે શું મળે છે? અહીં AB = BC = CD = DA અને વિકર્ણો AC = BD હોવાથી આ શિરોબિંદુ ચોરસ બનાવે છે. શિરોબિંદુ ABCD ચોરસ છે. હવે આ જ રીતે તમને દાખલા નંબર 6 આપેલું છે. 4 બિંદુઓ આપેલા છે અને એ કયા ચતુષ્કોણ બનાવે છે, કયો ચતુષ્કોણ બનાવે છે એ આપણને શોધવાનું છે. તો હવે તમને 9મા ધોરણની અંદર બધા ચતુષ્કોણ અને બધા જ ચતુષ્કોણના ગુણધર્મો વિશે શીખીને આવ્યા છો. સૌથી પહેલાં તો બાજુના માપ શોધવાના. જો બાજુના માપ સમાન મળતા હોય તો એ સમબાજુ ચતુષ્કોણ હોય અથવા ચોરસ હોય. તો સમબાજુ ચતુષ્કોણ છે કે ચોરસ છે એના માટે શું કરવાનું? તો આવી રીતે વિકર્ણો શોધવાના. જો સમાન મળે તો ચોરસ છે, સમાન નથી મળતા તો શું થશે? સમબાજુ ચતુષ્કોણ છે. ત્યારબાદ તમને સામસામેની બે બાજુના માપ કેવા મળે? એટલે કે કોઈ પણ બે બાજુના માપ સરખા મળે છે. કોઈ પણ બે બાજુના માપ સરખા મળે છે તો એના વિકર્ણો વિશે હવે કઈ રીતે જોવું? એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તમે હવે એને આગળ કઈ રીતે કરી શકશો એ તમારે ચકાસવાનું છે. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે દરેકે દરેક ગુણધર્મ 9મા ધોરણની અંદર ભણ્યા છીએ. એટલે કે દાખલા નંબર 6 તમે હોમવર્કમાં કરવાનો રહેશે. ત્યારબાદ આવે છે દાખલા નંબર 7. જો 2 - 5 અને -2 - 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. હવે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એ કેવા પ્રકારનું હોય?
एक्स अक्ष परनू बिंदु, एक्स जीरो स्वरूपनू होय, बराबर। चलो हवे आ बिंदु ने आपणे शुं कही दईए, पी नाम आपी दईए, के धारो के पी एक्स जीरो आपेल बिंदु छे, जे आपणे शोधीशुं, बराबर। चलो हवे आ आपी दईए ए बे माइनस पांच अने बी माइनस बे नौ। हवे केवुं कीधुं छे, समान अंतरे आवेलुं छे, एटले के पी बिंदु छे ए थी અને પી બિંદુનું બી થી અંતર કેવું છે, સમાન છે, તો આપણે શું કરી શકીએ, એપી બરાબર પીબી સમાન અંતરે હોવાથી એવું આપણે લખવાનું, તો એપી બરાબર પીબી। તો હવે હું અહીં બંનેનો વર્ગ લઈ લઉં છું, એટલે આપણને વર્ગમૂળ બધામાં કરવું પડે નહીં, તો એપીનો વર્ગ બરાબર પીબીનો વર્ગ। તો ચલો એક્સ માઇનસ બેનો વર્ગ પ્લસ શૂન્ય પ્લસ પાંચનો વર્ગ બરાબર એક્સ પ્લસ બેનો વર્ગ પ્લસ શૂન્ય પ્લસ નવનો વર્ગ, તો એક્સનો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ ફોર પ્લસ પચીસ, આ એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ ચાર બરાબર એક્યાસી, જે આ કાઉન્ટ કર્યું છે, તો ચલો કરી દઈએ। હવે જુઓ આ એક્સનો વર્ગ કેન્સલ, ચાર ચાર પણ કેન્સલ, હવે આ એક્યાસી જે છે એને હું બરાબરની બીજી સાઈડ લઈ જાઉં છું। ચલો આ માઇનસ ચાર એક્સ સાથે કરીએ, અને આ એક્યાસી માઇનસ પચીસ, તો પહેલાં તો માઇનસ ચાર એક્સ આપણને શું મળશે, માઇનસ આઠ એક્સ, અને એક્યાસી માઇનસ સોળ આપણને મળશે છપ્પન, તો એક્સ બરાબર થશે માઇનસ સાત। તો આપણું જે બિંદુ મળે છે, તો બિંદુ શું થશે, માઇનસ સાત ઝીરો। તો હવે નીચે લખવાનું કે બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવો એક્સ અક્ષ પરનું બિંદુ માઇનસ સાત ઝીરો છે। ચલો દાખલા નંબર આઠ, બિંદુ પી બે માઇનસ ત્રણ અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ છે, તો વાયની કિંમત શોધો, એટલે કે તમને પી ક્યુ બરાબર કેટલું આપેલું છે, દસ એકમ આપેલું છે। તો ચલો પી ક્યુ સ્ક્વેર બરાબર કેટલું થશે, સો મળશે। ચલો હવે પી ક્યુ સ્ક્વેર એટલે શું થશે, બે સૂત્ર લગાવ્યું, તો બે માઇનસ દસ આખાનો વર્ગ પ્લસ માઇનસ ત્રણ પ્લસ વાયનો વર્ગ બરાબર સો, આઠ આઠનો વર્ગ ચોસઠ, પછી આ નવ માઇનસ છ વાય પ્લસ વાયનો વર્ગ બરાબર સો, તો ચોસઠ પ્લસ નવ કેટલા થશે, ચોસઠ પ્લસ નવ, હવે જે સો મળે છે એની પણ સાથે જ બાદ કરી દઈએ, તો આપણને મળશે સત્યાવીસ, એટલે આ થશે વાય સ્ક્વેર માઇનસ સિક્સ વાય માઇનસ સત્યાવીસ બરાબર ઝીરો। ચલો ઓ સોરી, આ માઇન પ્લસ વાય છે એટલે આ માઇનસ થશે, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। ચલો તો હવે આપણને સત્યાવીસના એવા ભાગ પાડવાના છે જેનાથી આપણને શું મળે, છ મળે, તો નવ તેરી સત્યાવીસ, એટલે આ થશે વાય પ્લસ નવ અને વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો, તો હવે વાયની કિંમત આપણને શું મળી, વાય બરાબર માઇનસ નવ અથવા વાય બરાબર ત્રણ, તો હવે આપણને બે વાયની કિંમત કેટલી મળી, બે મળી છે, તો એ બંને કિંમત આપણે લખી શકાય કે વાયની બે શક્ય કિંમત
माइनस नौ अने माइनस त्रण थाय छे, एटले आपणे बिंदु क्यूँ मळे, दस माइनस नौ अथवा दस त्रण, आ बिंदु आपणे मळशे। चलो त्यारबाद दाखला नंबर नौ, दाखला नंबर नौ नी रकम हूँ वाँचु छूँ। तो जो क्यू ए क्यू आपेलू छे जीरो एक, ए पी अने आर, पी आपेलू छे पांच माइनस त्रण अने आर एक्स छ थी समान अंतरे होय तो एक्स नी किंमत शोधो। क्यू आर अने पी आर पण शोधो, शू कह्युं छे क्यू ए जे क्यू छे ए पी अने आर नी वच्चे आवेलू छे, एटले आ रीते मळे पी क्यू अने आर, तो आ बन्नेनुं अंतर केवुं थशे समान, एटले के पी क्यू बराबर क्यू आर। तो पी क्यू स्क्वेर बराबर क्यू आर स्क्वेर, आपणे जे रीते आ दाखलो कर्यो ए ज रीते आपणे आ दाखलो छे ए करवानो छे। त्रणेयना याम आपेला छे एटले के तमे दाखलो होमवर्कमां करी शकशो। ए ज रीते दाखला नंबर दस के बिंदु एक्स वाय ए बिंदु त्रण छ अने माइनस त्रण चार थी समान अंतरे होय तो एक्स वायनो संबंध मेळवो। हवे अहींया ध्यान आपजो कि अहीं तमने માત્ર એક જ ચલની કિંમત શોધવાની હતી, જ્યારે અહીં તમને બે ચલ આપેલા છે તો બે ચલની કિંમત નથી શોધવાની, એનો સંબંધ શોધવાનો છે। તો જ્યાં સુધી સાદુરૂપ થાય ત્યાં સુધીનું મેળવી અને આપણને કોઈક દ્વિચલ સુરેખ સમીકરણમાં જવાબ મળશે। તો આ દાખલો પણ તમે કરી શકશો, એટલે દાખલા નંબર નવ દસ અને દાખલા નંબર છ તમને હોમવર્કમાં કરવાના રહેશે। થેન્ક યુ।